કાચનો એકાદ ટુકડો તો ભૂલથી પડી શકે, પણ આટલા બધા ટુકડા, આ તો એવું લાગી રહ્યું છે જાણે કોઈએ જાણી જોઈને. કદાચ હું જ ખોટું વિચારી રહી છું. ખોટું નથી વિચારી રહી તું ચીકુ. જે તું વિચારી રહી છે ને, એ સવાલ મારા મનમાં ખબર નહીં ક્યાંનો ચાલી રહ્યો છે. હા દીદી, વર્કર્સ પણ માણસો જ છે ને, ભૂલ તો એમનાથી પણ થઈ શકે. પણ જો ખરેખર ભૂલ થઈ છે તો આટલા બધા પીસીસ, દીદી આ તો એવું લાગે છે જાણે કોઈએ જાણી જોઈને રસ્તામાં પાથર્યા હતા. સમજાતું નથી કે આવું કરે કોણ. માસીમા, આ બાબતે આપણને બંનેને સરખી શંકા થઈ છે. એનો મતલબ જરૂર કોઈ ગડબડ છે ચીકુ. અને જો ખરેખર આ બધું માસીમાએ કર્યું છે તો આ વખતે એમણે એમની બધી હદો પાર કરી દીધી છે. એ આપણને ટોન્ટ મારતા હતા, લોકોની સામે નીચું દેખાડતા હતા, અને આપણે દર વખતે આ બધું અવોઇડ કરી દેતા હતા એટલા માટે કે ઘરમાં શાંતિ રહે. પણ જો આ કામ માસીમાનું છે ને ચીકુ, તો આ વખતે એમણે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ વખતે તો આપણે એમને પાઠ ભણવો જ પડશે ચીકુ. દીદી, પણ આપણે એવું કેવી રીતે કરીશું? ચિંતા ના કર, હું છું ને એ કોન્ટ્રાક્ટરને હું શોધી પણ કાઢીશ, અને આપણે મળીને માસીમાને પાઠ પણ ભણાવીશું. પણ અત્યારે તારે આરામ કરવાની જરૂર છે. અત્યારે આરામ કરીશ તો રાતના ફંક્શન માટે સ્વસ્થ થઈ શકીશ. નેના, આટલું મન થયું હતું દીદીને મળવાનું, તો એને તારા રૂમમાં બોલાવી લેવી જોઈએ ને. ખબર છે અમે કેટલા ટેન્શનમાં આવી ગયા હતા જ્યારે તું રૂમમાં નહોતી. હવે હું તને વળીશ તો જ તો માનીશ ને. ના ના માં, પ્લીઝ વળશો નહીં. અચ્છા સોરી. ચલો કોઈ વાંધો નહીં. કેમ કોઈ વાંધો નહીં? માં તમે એને વઢો, કેમ કે કોઈ વઢે નહીં ત્યાં સુધી કોઈ કામ કરતી જ નથી. કેમ કે એને જ્યુસ પીધો જ નથી, જ્યુસ ઉપર જ પડ્યો છે. બસ સોરી કહીને થોડી સ્માઈલ આપી દે છે. અચ્છા તો નેનાનો જ્યુસ ક્યાં પડ્યો છે એ તને ખબર છે? સફરજન કાપતી વખતે મને છરી વાગી હતી, ત્યારે તે જ્યુસ પીવડાવ્યો તો મને. ભાઈ એ એપલ તમે ખાઈ ગયા હતા, હવે એના પર તમને જ્યુસ પણ પીવડાવીએ. માં, જો કરણને મન હોય તો ઠીક છે, તમે વઢો મને. પણ હું સાચું કહું છું, હું એકદમ ઠીક છું. અને જો મને ઊંઘમાંથી ઉઠાડીને દવા ખવડાવવામાં આવે અને બધા મને આટલો પ્રેમ કરે તો હું સ્વસ્થ તો થઈ જ જાઉં ને. મને ખબર નહોતી કે તારા પ્રેમમાં આટલી તાકાત છે કરણ. નેનાની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે, તો હવે બીજી એક મોટી પ્રોબ્લેમ પર આવીએ. દાદાજી, બાપુજીને શું થયું? ના ના, કંઈ થયું નથી એમને. બસ એ બહુ જ ગુસ્સામાં છે. તમને યાદ છે મારી ફ્રેન્ડ શૌરવરી, આજ રાતના ફંક્શન માટે મેં એના આખા પરિવારને ઇન્વિટેશન આપ્યું હતું. પણ જ્યારે આપણા દાદાજીએ એના દાદાજીનું નામ સાંભળ્યું, બહુ જ ગુસ્સે થઈ ગયા અને એ લોકોને ઇન્વાઇટ કરવાની ના પાડી દીધી. આ તો બહુ વિચિત્ર વાત છે. દાદુ તો હંમેશા ખુશ થાય છે જો કોઈ આપણા ઘરે આવે તો. તમે લોકો ચિંતા ના કરશો, બાપુજી સાથે હું વાત કરી લઈશ. ચલો અંદર જઈએ. એ કોન્ટ્રાક્ટરનો નંબર જરૂર ફોનની ડાયરીમાં હશે. હે મારા શ્રીનાથજી, કેવા કેવાની જોડી બની છે. અમન, હાય ગેરી. મારા લગ્ન છે, મારો મૂડ ગમે ત્યારે બદલાઈ જાય. હવે કાલે મેં મીઠાઈ ખાધી હતી તો જરૂરી તો નથી ને કે હું આજે મીઠાઈ ખાઉં. મારા લગ્નમાં કાંઈ પણ બાજીરાવ મસ્તાની જેવું નહીં થાય. અને ટેણી નહીં બેસે કોઈના શનિવાર વાડામાં. અને તું ત્યાં જઈને બેસ જજા. અરે પણ કીધું ને મેં, ટેણી એકવાર જોઈ તો લે. શૌરી, રહેવા દે ને. એનું મન નથી તો જવા દે ને. જેને કરવું એ કરવા દે તું. તમારી પાસે બીજી થીમ્સ તો હશે ને? મારી પાસે અમુક સુપર ડુપર થીમ્સ છે. આઈ નો, શું ખબર તમને એમાંથી કોઈ ગમી જાય. આ જુઓ.
એ ગારી રહેવા દે ભાઈ, રહેવા દે. આવી છે ને એકદમ વાહિયા ડિઝાઇન ના દેખાડીશ. આના કરતા તો હું બજારમાં જઈને લગ્ન માટે સરસ મજાની શોપિંગ કરીને આવત, તો પણ તારાથી તો સારું જ લાવત. હે, આ કેવી છે? મારા મનની બધી વાત પાર્ટને કેવી રીતે ખબર પડી જાય છે? ટીણી તું ભાગી જા અહીંયાથી. એ પહેલા કે તારા મગજમાં હું રંધાઈ રહ્યું છે ને બધું એને ખબર પડી જાય, તું નીકળ અહીંયાથી. ટીણી, હા, આજો આ થીમ કેવી છે? મને લાગે છે કે તારા લગ્ન માટે આ થીમ જ પરફેક્ટ છે. ગમી તને? તને હારી લાગતી હોય તો નક્કી કરી નાખ. વોટ્સ એ ગાઈઝ, હેમન, આજો This one. થેન્ક્સ અ લોટ ફોર શોઈંગ ધ ગ્રીન ફ્લેગ. જો તમને ગમી છે તો આને આપણે લોક કરી કાઢીએ, ઓકે? બેટા પાર્થ. જી. જરા અંદર આવજે, તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. આવ્યો, એક સેકન્ડ. ઓકે. પાર્થ, બેટા અમનને આ કાર પસંદ છે, એને લગ્નમાં ગિફ્ટ આપીશું અને બુક કરી લે. લે. શૌર્વરી વહુ કહેતી હતી કે હરિયાળી તીજ પર એની ફ્રેન્ડે આપણા પરિવારને જયપુર બોલાવ્યા છે. એ આવી હતી તમારી સાથે વાત કરવા માટે. હું એ બાબતે નિર્ણય લઈ ચૂક્યો છું. કોઈ નહીં જાય. પૂજાનું નિમંત્રણ છે. આપણે જરૂર જવું જોઈએ. ઉભી રે, ઉભી રે, ઉભી રે. અંદર નો જા. દાદા દાદીનો સોલિડ ઝઘડો હાલી રહ્યો છે તારી ઓલી બેનપણીને લીધે. બે બહુ ગુસ્સામાં છે, ઝઘડો કરી રહ્યા છે, એટલે હું ચૂપચાપ ઊભી છું. જે જીતશે ને એની સાઈડ વહી જઈશ. તું એવું જ કરજે. તને ખબર છે ને તું શું કહી રહી છે? જાણું છું, બહુ સારી રીતે જાણું છું કે હું શું કહી રહી છું. જે વાતને સમયની ધૂળે છુપાવી રાખી, આજે એના પર સંબંધોનો એક નાનકડો ફણગો ફૂટ્યો હોય એવું લાગે છે. અને આ જ એક તક છે સંબંધોને સિંચવા માટે. તમે મને તમારી પત્ની હોવાનું સન્માન આપ્યું છે તો મારી વાત માની જાઓ. ચલો ત્યાં. મેં આ દિવસ સુધી તમારી પાસે કંઈ જ નથી માંગ્યું. તમને મારા સમ છે. શું મારા માટે જૂની વાતો ભૂલીને તમે મને સાથ નહીં આપી શકો? જો તારી આ જીત છે તો હું તને વચન આપું છું કે હું તારી સાથે જયપુર આવીશ. પણ તારે મારી એક વાત માનવી પડશે. તું મને માણસ સાથે વાત કરવા માટે મજબૂર નહીં કરે. હે મારા શ્રીનાથજી, અરે એવી તો કેવી વાત છે કે જે આટલા વર્ષોથી કોઈને ખબર નથી. અબ કદાચ હું તમારી સાથે જયપુર ના આવી શકું. એ તો શું છે કે ઓફિસમાં એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. કોઈ જ વાંધો નથી બેટા, પહેલા તું તારું કામ પૂરું કરી લે, પછી આવી જજે. હા, એ ઠીક રહેશે. અબ અચ્છા, આઈ એમ સોરી, હું જાઉં છું, મારે ઓફિસ માટે મોડું થાય છે. હા ઠીક છે.
હું ચૌહાણ હાઉસથી બોલી રહી છું. તમને હું એક સવાલ પૂછીશ અને એનો તમે સાચે સાચો જવાબ આપજો. પૂજા હતી એ દિવસે બહારના મંડપમાં કાંચ ક્યાંથી આવ્યો? ભૂલ કોઈ બીજું કરે અને નામ અમારું ખરાબ થાય. ભૂલ કરે કોઈ બીજું મતલબ કોની ભૂલ છે આ? જુઓ, તમારે ડરવાની જરૂર નથી. તમે મને કહી શકો છો. એ તો મેડમ ફોન પર ના કહેવાય. તમે મળવા આવો મને. જો તમે કંઈ ખોટું નથી કર્યું તો તમે એ વાતની સાબિતી બધાની સામે આપી શકશો? જી હા, બધાની સામે આપીશ. ઠીક છે, આજે રાત્રે ઘરે જાગરણ છે, તમે ત્યાં જ આવી જજો. અને જો તમે બધાની સામે બધું સાચે સાચું કહી દીધું તો તમને ઈનામ પણ મળશે. જી મેડમ. બીજાની સાથે બહુ રમત રમી ચૂક્યા છો માસી, હવે તૈયાર થઈ જાઓ, કેમ કે હવે તમારો પર્દાફાશ થવાનો સમય આવી ગયો છે. કાશ હું પણ તમારી સાથે આવી શક્યો હતો, પણ હું કોશિશ કરીશ કે સાંજ સુધી મેઘનાના ઘરે પહોંચી જાઉં. ઠીક છે, હું ચેન્જ કરી લઉં. તને નથી લાગતું કે તું કંઈ ભૂલે છે? ભૂલું છું? તું છે ને ભૂલક્કડ થતી જાય છે, એટલે તો તારા રસ્તે જતા જતા બીજા ખોટા રસ્તે વહી જાય છે. અંબે માતાજીનું નામ લઈને લેટર લેવા આવી હતી ને, તો ઈ લે ને નીકળ, આમ તેમ નજર નો ફેરવીશ, સમજી? તારા સેથામાં સિંદૂર પૂર્યા પછી એવું લાગે છે કે જાણે આપણા પ્રેમનો રંગ વધારે ઘાટો થઈ ગયો. જે રીતે તું મને પ્રેમ કરે છે, આઈ એમ શ્યોર ભગવાનને પણ બહુ જ ઈર્ષ્યા થતી હશે કે ભાઈ દુનિયાની સૌથી વધારે પ્રેમ કરવા વાળી પત્ની તો આની પાસે છે, મારી પાસે પણ નથી. યુ નો વોટ, આઈ એમ સો લકી ટુ હેવ યુ. આઈ લવ યુ શૌર્વરી. મારી પાસે તારા માટે સરપ્રાઈઝ છે. હા, શું? લાગે છે ખોટા સમય આવી ગઈ છું. સારું, જાઉં છું પાછી. અરે બિલકુલ નહીં. શૌર્વરી, ધીસ ઇઝ રિયલી ગુડ. બહુ સરસ છે આ. જો ને, જો અમે પાર્થ માટે લીધું. ના 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 ના, હું શું કરીશ, મને આ બધામાં ખબર ન પડે. મારે કે નાનાજીની પરફ્યુમની દુકાન હતી, મને આ બધામાં સમજ નથી પડતી. તું જ સંભાળ આ બધું. પાર્થ, હું શું કહેતી હતી કે હું થોડી વાર માટે મેગેઝિન લઈ જાઉં છું, તું ઓફિસ જઈને ત્યારે મારી પાસેથી લઈ જાજે. અત્યારે હું લઈ જાઉં છું. એ સાંભળ ને. ના 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 ના, મારે ઓફિસ લઈ જવાનું છે, થોડું કામ છે, પછી લઈ લેજે. શૌર્વરી, તારી ફ્રેન્ડની પૂજામાં હું નહીં આવી શકું, મારી થોડી તબિયત ખરાબ લાગે છે, ચાલશે ને? તારી તબિયત ઠીક નથી તો હું મેઘનાને કહી દઉં તો પછી? ના ના, તું આવી રીતે ના નો પાડીશ, તારી બેનપણીને ખોટું લાગશે ને કમું. અમન છે ને મારું ધ્યાન રાખવા માટે, હું હાચવી લઈશ, તું જા. જો સાંજ સુધીમાં તારી તબિયત સારી થઈ જાય તો તું અને અમન બંને પાર્ટ સાથે આવી જજો, ઠીક છે? હા, તું ફટાફટ ઘરવાળાને લઈને જા અને પછી હું મેગેઝિનમાંથી લેટર લઈ લઉં અને એના અંતિમ સંસ્કાર કરી નાખું. શું પરિસ્થિતિ છે ત્યાં? અરે દાદીજીએ તો કહ્યું કે એ આ સિચ્યુએશન સંભાળી લેશે અને દાદાજીને મનાવી પણ લેશે ફંક્શનમાં આવવા માટે. પણ દાદાજીનો જે ગુસ્સો હતો ને મેઘના, મેં પહેલાં ક્યારેય આવું નથી જોયું. અને દાદીજીએ પણ મને કંઈ કહ્યું નથી. આટલા વર્ષ સુધી આ ઝઘડો આ રીતે, એમના ઝઘડાનું જે બી કારણ છે કોઈને ખબર નથી સિવાય બંને દાદાજી. જો કોઈ પણ રીતે આપણે બંને દાદાજીને સામ સામે લઈ આવીએ તો જે પણ પ્રોબ્લેમ છે એ વિશે બંને એકબીજા સાથે વાત કરી લેશે અને સોલ્વ કરી લેશે. હા, આઈડિયા તો તારો બહુ જ સારો છે મેઘના, પણ તને લાગે છે બંને દાદાજી માનશે આ વાત માટે? ખબર નહીં માનશે કે નહીં, પણ જો તમે લોકો એકવાર અહીંયા આવી જાઓ તો બીજું બધું સંભાળવા માટે અહીંયા અમે બધા છીએ. હું તારી સાથે પછી વાત કરું છું, ઠીક છે? ઠીક છે, બાય. હા ભાઈ, ક્યારે ગયા તમે? તમારે તો અત્યાર સુધી આવી જવું જોઈએ ને. મેડમજી,
બસ થોડી વારમાં પહોંચી રહેશો. ઠીક છે. જેટલો સમય પહેલા કોન્ટ્રાક્ટરને અહીં આવતા લાગશે ને એટલો જ સમય છે તમારી પાસે. બહુ શોખ છે ને તમને સવાલ પૂછવાનો. હવે બસ તમારા સવાલો પૂછવાનું બંધ અને જવાબ આપવા માટે તૈયાર થઈ જાઓ. મેઘના, શૌર્વરીની સાથે એનો પરિવાર પણ આવે છે ને? શું કરી રહ્યો છે ધીમે બોલ. હા, શૌર્વરીની સાથે એનો આખો પરિવાર આવી રહ્યો છે. ત્યાં સુધી આ વાત દાદાજીને ના ખબર પડવી જોઈએ પ્લીઝ. પણ ક્યારેક તો એમને ખબર પડશે જ ને આ વાત. અને જ્યારે ખબર પડશે તો ખબર નહીં કેવી રીતે રિએક્ટ કરશે. અરે તમે લોકો તો એવી રીતે લડી રહ્યા છો જાણે બે દાદુ વચ્ચેની મીટિંગ નહીં, આ તો કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ હોય. નાની એવી વાત પર લડ્યા હશે ક્યારેક, પણ હવે આપણે છે ને આપણે બધું સંભાળી લઈશું. તે તો કેટલો ડરાવ્યો છે મને. શાંતિથી બોલો, સીધા ઉભા રહો. અરે એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવાનું ભૂલી ગયો તમે. હવે શું થયું? એ જ વાત છે કે આજે મારી આ ટોપર છે ને બહુ જ બ્યુટીફુલ લાગી રહી છે. હવે તું આટલી તૈયાર થઈ જ ગઈ છે તો આ બધું છોડ, આપણે બંને છે ને ડેટ પર જતા રહીએ. હા, આપણે બંને ડેટ પર જઈએ. હા ચલ. કુણાલ, શર્વરી એના આખા પરિવાર સાથે અહીં આવી રહી છે. એનું શું? હમણાં તો કહેતો હતો કે આપણે બધા દાદાજીને સંભાળી લઈશું. હવે આપણે બસ એટલું જ કરવાનું છે કે બંને વચ્ચેની પ્રોબ્લેમ સમજીને સોલ્વ કરવાની છે. ઠીક છે. મેઘના, બેસો. બહુ જ સારું લાગ્યું તમને બધાને મળીને. આવો બેસો તમે. નમસ્કાર. નમસ્કાર. બસ બાપુજી આવતા જ હશે. બાબા અમે મનાઈ ગયા કઈ.